ના કોલેજ ગ્રાઉન્ડ ખાતે આજે 74 માં પ્રજાસત્તાક દિનની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે। છોટા ઉદયપુર જિલ્લા અને જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને છોટા ઉદયપુર કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં છોટા ઉદયપુર સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભિષેક કડવી સહિત DDO તાલુકા જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓએ અલગ અલગ ઝાંખી રજૂ કરી હતી અને જિલ્લાના અનેક વિભાગના કર્મચારીઓને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં અને ખૂબ ધામધૂમપૂર્વક 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી બોડેલીના કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। ઇમરાન મંસૂરી, GTV ન્યૂઝ, બોડેલી, છોટા ઉદેપુર। અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીથી। જિલ્લા કક્ષાના 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી બોડેલીની TC કાપડિયા કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। 74મા પ્રજાસત્તાક દિનની ધામધૂમથી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કક્ષાની ઉજવણીમાં બોડેલીના TC કાપડિયા કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશાળ સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે કલેક્ટર સ્તુતિ ચારણના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક રંગારંગ કાર્યક્રમની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે અમારા પ્રતિનિધિ ઇમરાન મંસૂરીએ વિશેષ મુલાકાત લીધી હતી। જિલ્લાના વિવિધ વિભાગના કર્મચારીઓને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા। બોડેલી ખાતે TC કાપડિયા કોલેજના ગ્રાઉન્ડ પર 74મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। ઇમરાન મંસૂરી, GTV ન્યૂઝ, બોડેલી। ગત વર્ષમાં 74મા ગણતંત્ર દિવસને સમારોહની ઉજવણી કરવામાં આવી રહી છે અને છોટાઉદેપુર જિલ્લામાં પણ 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે। હું આજના દિવસે સર્વેને, છોટાઉદેપુરના બધા જ નાગરિકોને અને દેશના સર્વે નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ધન્યવાદ।